પૂર્ણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આરએમવાળા નામના પ્રોબેશનલ પીએસઆઈ રિક્ષાવાળાના હાથે લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. ફરિયાદીની ફોર વ્હીલર કાર ઇનોવા થોડા દિવસ અગાઉ ચોરાઈ ગયા બાદ બિનવારસી મળી આવી હતી. આ કારને પરત આપવા માટે પીએસઆઈ દ્વારા 50,000ની લાંચ માંગવામાં આવી હતી. લાંચની રકમના 20,000 ફરિયાદી પૂણા પોલીસ મથકે લઈને પહોંચ્યો હતો, ત્યારે પીએસઆઈએ લાંચની રકમ રિક્ષાવાળા સંતોષ રામચંદ્ર જયસ્વાલને આપવા કહ્યું હતું, જેથી ફરિયાદી રિક્ષાવાળાને લાંચના 20,000 રૂપિયા આપ્યા હતા. બાદમાં એસીબી પીઆઈ સરવાયા રિક્ષા ચાલક અને પીએસઆઈને રંગે હાથે ઝડપી પડ્યા હતા. આજે પૂણા પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરતા પીએસઆઈ આરએમ વાળાને 20,000 રૂપિયાની લાંચ લેતા એસીબી પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેમની સાથે એક અન્ય ઇસમ સંતોષ જયસ્વાલને પણ અટક કરવામાં આવેલ છે. આ ગુનાના જે ફરિયાદી છે એમની કાર 3 માર્ચના રોજ ચોરી થયેલી હતી. આ કાર 6 માર્ચે બિનવારસી હાલતમાં કામરેજ ખાતેથી મળી આવેલી. આ ગુનાની તપાસ પીએસઆઈ આરએમ વાળા કરતા હતા. આ કાર પાછી મેળવવા માટે પીએસઆઈનો ફરિયાદી દ્વારા સંપર્ક કરવામાં આવતા પીએસઆઈ દ્વારા 20,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવેલી. પીએસઆઈ દ્વારા 20,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવેલી અને આ 20,000 રૂપિયાની લાંચની માંગણી બાબતે છટકું ગોઠવતા પીએસઆઈ 20,000 રૂપિયાની લાંચ લેતા તેમના મળતિયા મારફતે લાંચ લેતા બંને આરોપીઓ પકડાઈ જવા પામેલ છે.